અને અત્યારે જોધપુરમાં જે જજમેન્ટ આવ્યું આજે અને એમાં 370માં 10 વર્ષની સજા કરી આઈપીસીમાં 374. નહીં, પરંતુ સવાલ એ છે કે તમે બાબા બની ગયા એટલે તમને બધી છૂટ મળી ગઈ, તમે કંઈ પણ કરી શકો, રેપ પણ કરી શકો, તમે હત્યા પણ કરી શકો, તમે ખંડણી પણ માંગી શકો, બાળકોની બલી પણ લઈ શકો, એટલે ત્યાં સુધી તમે કંઈ પણ કરી શકો ધીરુભાઈ? અરે એ સબ્જેક્ટ મારો નથી બેન, હું પહેલા જ કહું છું મારી વસ્તુ એટલી છે, મારે તો એઝ અ ક્લાયન્ટ તરીકે જ મારે એને ટ્રીટ કરવાના હોય અને અમે એ રીતે કામગીરી કરીએ. એટલે આખો ટેકનિકલ મુદ્દો તમે લઈ રહ્યા છો એને, ઠીક છે. રુઝાન, રુઝાન એટલે બધી જે આપણે હા વિથ ડ્યુ રિસ્પેક્ટ ટુ ઓલ ધ લોયર્સ, ઘણા સાંભળતા હશે, આજે ઘણા લોયરો એમાં બી આવ્યા હતા પેનલોમાં અને બધા લોયરો આ એક્સેપ્ટ, કારણ કે આ બી જજમેન્ટ કોઈ જજે જ આપ્યું છે ને જયારે કેસ લડાવે કોઈ લોયર જ લડ્યો છે. આપણે ખબર છે કે લોયરો હંમેશા એ કહેતા હોય કે સામે વાળાનો હક છે, જેમ પેલા કસાબમાં બી હતું ને બધું. એટલે હું હંમેશા આ કહું છું કે 100% હક છે એના જાતને બચાવવાનો, પણ લોયરનો શું ફરજ ને ધર્મ છે કે તમે સચ્ચાઈ પર લડો, જુઠ્ઠાઈ પર ના લડો, ખોટા પર ના લડો, લૂપહોલ્સ ના કરો, તારીખો ના કરો. કારણ કે તમે આ આશારામ બાબુના કેસમાં તો છટકબારી શોધતા હોય છે ને, આમાંથી ક્યાં શોધવાનું. હા, 9 મેઇન વિટનેસ હતા, 9 મેઇન વિટનેસ, એમાંથી બિચારા બધાને ધમકાવી ધમકાવીને રાખ્યા હતા અને માંડ માંડ બધા બચ્યા, 3 તો બિચારા શહીદ થઈ ગયા. આ યુઝ ધ વર્ડ શહીદ, કે દીકરીના ન્યાય માટે 3 શહીદ થયા છે. એટલે તમને ખબર પડી રહી છે, આપણે આસારામ કહે છે કેટલો સારો ને એના જે બધા સોકોલ અનુયાયી જે ખરીદેલા હશે, મોસ્ટલી તો ધીઝ આર ઓલ ખરીદેલા પીપલ, કારણ કે હી હેઝ લોટ ઓફ મની પાવર એન્ડ મસલ પાવર. મસલ પાવર તો દેખાય કે બિચારા 3 શહીદ થઈ ગયા અને મની પાવર અત્યારે દેખાઈ રહ્યા છે, જે રીતે બધા ભજન કીર્તનને મારા બાપુ કરી રહ્યા છે. તો પોઈન્ટ અત્યારે ઇમ્પોર્ટન્ટ એ છે કે અગર તમે લો પોઈન્ટ ઓફ વ્યુથી કહો, લોયરના પોઈન્ટ ઓફ વ્યુથી, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર ઓલ ધ લોયર્સ ટુ સ્ટીક ટુ ધ ટ્રુથ. આજે આપણે ઢોંગી બાબાઓની જે વાત કરી છે એ ઇમ્પોર્ટન્ટ છે. વિથ ડ્યુ રિસ્પેક્ટ ટુ શાંતિભાઈ, આજ સવારથી અમને સાંભળી રહી છું, મને બી બહુ બહુ ખરાબ લાગી રહ્યું છે કે એમના દીકરાઓને, જે નાના નાના દીકરાઓને હજી ન્યાય નથી મળી રહ્યો બીકોઝ ઓફ પોલિટિકલ રીઝન્સ, લેટ મી બી ઓનેસ્ટ. કારણ કે તમે આજની તારીખમાં અગર જે એક અરુણલાલ કે એમનું નામ હતું, જે ત્યાંનો ડીસીપી હતો, જેને આ કેસ આખો ઇન્વેસ્ટિગેટ કર્યો, એવું કહેવામાં આવે છે, ઓન રેકોર્ડ એને મૂક્યું છે કે એને 2000 ધમકીઓ મળતી, 2000 એટલા હદ સુધી. આ તો એવા, સોરી બટ એવા નીચ લોકો છે કે એના વાઇફ ને એની બાળ, એને બિચારા એની બાળકીઓને સ્કૂલે મોકલવાની બંધ કરી દીધી, પણ એને હિંમત ના આવી. આજે થેન્ક્સ ટુ ધર હોલ ટીમ, આઈ શુડ ઓલસો કોંગ્રેચ્યુલેટ ધર હોલ ટીમ, કે જયારે ઇન્વેસ્ટિગેશન તટસ્થ થાય છે, જે શાંતિ દીપેશભાઈ વાળા શાંતિભાઈ વાળા કેસમાં અનફોર્ચ્યુનેટલી નથી થયું, જયારે ઇન્વેસ્ટિગેશન તટસ્થ થાય છે ત્યારે ન્યાય મળે જ છે. અને ત્યારે અમીરી ગરીબીથી પ્રૂવ થયું કે ભાઈ આમાં અમીરી ગરીબી મસલ પાવર પોલિટિકલ પાવર એનીથિંગ ડીડ નોટ વર્ક, ઇટ વોઝ જસ્ટ ધ ટ્રુથ વિચ વર્ક. એટલે આઈ હોપ કે આનાથી આપણે એક્ઝામ્પલ બી લઈએ અને બીજા બાબાઓ, હવે નાઉ વેરી ઇમ્પોર્ટન્ટ છે, મેઇન મૂળ વાત છે કે આપણે રામ રહીમ વખતે ઘાટા પાડી પાડીને મરી ગયા કે ભાઈ આ બાબાઓ ફેક છે, લોકો કેમ નથી સમજી શકતા મને ખબર નથી પડી રહી, એટલી શું અંધશ્રદ્ધા થાય છે. અને એને જ્યારે બાબાઓની એ લોકો જે છોકો ચમત્કારી જોયે છે, જયારે રેશનલિસ્ટ તો દેખાડે છે કે ભાઈ આપણી સાથે મહામંડલેશ્વર રાજેન્દ્ર ગિરી મહારાજ પણ છે, તેમની પાસેથી સમજવાનો પ્રયત્ન કરીએ. જી મહારાજ,